દિવસમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. ગોધરા ટ્રેન હત્યાકાંડની 10મી વર્ષીય દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિ દ્વારા કાર સેવકોને શ્રદ્ધાંજલિ. S6 ડબ્બાને નલિન ભટ્ટે અર્પેલી પુષ્પાંજલિ. ગોધરા ટ્રેન હત્યાકાંડની 10મી વર્ષીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્કૂટર રેલી યોજાઈ. PHP ના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ ટોકડિયા રેલીમાં ખાસ ઉપસ્થિત. રાષ્ટ્રીય વ્યાપી હડતાળને HT બસના કર્મચારી સંગઠનનો ટેકો. રાત્રિના 12 ના ટકોરે બસના પરિણામ થંભી જશે. હવે જે સમાચાર વિગતવાર. ગોધરા ટ્રેન હત્યાકાંડને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિ દ્વારા કાર સેવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિના સંયોજક નલિન ભટ્ટની આગેવાનીમાં ગોધરા ખાતે ટ્રેન હત્યાકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પતા હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા. ગોધરા કાંડની 10મી વર્ષીય ગોધરામાં VHP દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં VHP ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના તમામ 11 માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનો એકજૂટ થઈને સરકારની નીતિઓની સામાન્ય જનતાઓના હિત પર ગંભીર રીતે કુઠારઘાત પહોંચાડી છે. તેના વિરોધ માટે આવતીકાલે સામાન્ય હડતાળ કરવાનું જનતાને આહવાન કરવામાં આવ્યું છે. અસહ્ય મોંઘવારી, વધતી જતી બેરોજગારી, ગરીબાઈ, શ્રમિક કાયદાઓનો બેફામ ઉલ્લંઘનો, અસંગઠિત શ્રમિકો અને ખેત મજૂરોની સામાજિક સુરક્ષા પ્રાપ્ત કરવા માટે સરકારી અસફળતાનો વિરોધ કરવા આવતીકાલે દેશવ્યાપી રાષ્ટ્રીય હડતાલમાં HT બસના કર્મચારીઓ પણ જોડાશે. આજે નિઝામપુરા HT ડેપો ખાતે કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચારો સાથે દેખાવ કર્યા હતા. રાત્રિના 12 ના ટકોરે HTના પૈડા થંભાવી દઈને HT કર્મચારીઓ હડતાળને ટેકો આપશે. વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ દ્વારા રસ્તા રેસાને નડતરૂપ ઝૂંપડાઓ હટાવાયા હતા તેવા ગરીબોને આજે નૂરના મકાનો ફાળવવામાં આવ્યા હતા. આજે સેવા સદનના સભા હોલ ખાતે BSUP અંતર્ગત તૈયાર થયેલા 227 મકાનોનો રોડ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર વિજય શાહ તેમજ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીની હાજરીમાં સવારે 10 વાગે યોજાયો હતો. આ કાર્યક્રમમાં 25 જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજે નૂરના મકાનોની ફાળવણી થયા બાદ સવારે 11:30 વાગે ગોત્રી હરિનગર ચારસ્તાથી નટુભાઈ સર્કલ સુધી 600 મીટરના ડાયલ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ₹21 લાખથી વધુની કિંમતની પાણીની લાઇન સેવા સદન દ્વારા નાખવામાં આવી હતી. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના વણથંભિયા વિકાસ અને લોક સુવિધાના ભાગરૂપે નૂરના મકાનોની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે નૂરના મકાનોની ફાળવણીમાં ગોરવા ખાતે રહેતા લોકોને, કિશનવાડી તથા માંજરપુરના રહીશોને ગોરવામાં ફાળવાતા વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ વિરોધ નોંધાવ્યો હતો. માંજરપુર સ્થિત હંસ પાર્ટી પ્લોટની સામે શીશા બજાજ નામના શોરૂમનો શુભારંભ થયો છે. ગુજરાત ખાતે બજાજના 42માં ડીલર તરીકે નિમણૂક થતા આજે આ શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ડેપ્યુટી જનરલ મેનેજર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ શોરૂમમાં સેલ્ફ સર્વિસ તથા ફાઇનાન્સ ગ્રાહકોને એક સાથે મળી શકશે. શહેરમાં ફરતા ત્રિચક્રી વાહનોમાં 30% જેટલો હિસ્સો ધરાવતા બજાજના ગુજરાતના 42માં ડીલરના શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ગણપતસિંહ સોલંકી, નરેન્દ્ર મુખી, અજીત ઠાકુર, રાજેશ પટેલ અને ભાવેશ ભટ્ટ સહિત બજાજના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વાડી સ્થિત રંગમાલ ખાતે રહેતા અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા નરેશભાઈ પટણી, દેવેન્દ્ર ઠાકોર અને પ્રજ્ઞેશ શાહ પરોલી માતાજીના દર્શન કરી ગતરોજ પરત ફરતા હતા. દરમિયાનમાં હાલોલના અભેટવા ગામના ગરનાળા પાસેથી પસાર થતા હતા ત્યારે જ બેફિકરાઈથી તેના હસ્તકની હાલોલની ગોગંબા જતી બસના ચાલકે કારને ટક્કર મારી હતી, જેથી સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક, કોન્ટ્રાક્ટર નરેશ પટની તથા દેવેન્દ્ર ઠાકોરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પ્રજ્ઞેશ શાહને સારવાર અર્થે ખસેડાતા માર્ગમાં અવસાન થયું હતું. સૌરાષ્ટ્રથી સુરત જતી લક્ઝરી બસ આજે સવારે માંગલેશ પાસેથી પસાર થતી હતી ત્યારે સામેથી આવતા ડમ્પર સાથે ધડાકાભેર વટકાતા ઘટના સ્થળે જ 5 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતમાં ઘાયલ 8 જણાને લોહી નીકળતી હાલતમાં સેજ હોસ્પિટલ ખાતે ખસેડાતા
ફરજ પરના તબીબોએ તેમની હાલત નાજુક હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે પ્રાણઘાતક અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાંડિયા બજાર કહાર મોહલ્લામાં રિફાઈ સાહેબની ગાદી વર્ષોથી કહાર પરિવાર દ્વારા સંભાળવામાં આવે છે. ખાનકાહે રિફાઈ સામે આવેલા કાકા સાહેબના ટેકરા પર આવેલી ગાદી કહાર પરિવાર દ્વારા છેલ્લા 100 વર્ષથી ચલાવાઈ રહી છે. કરબલામાં શહીદ થનાર ઇમામ હુસેનની યાદમાં કાકા સાહેબના ટેકરા પર નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે. વાવોડિયા રોડ ખાતે ગતરોજ હોળી પૂર્વે જવેનગર ખાતે ફાગ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજ ફૂલોની હોળી રમ્યા હતા, જેમાં આ વિસ્તારના વૈષ્ણવજનો તથા રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સની ઇમારતને આજે 125 વર્ષ પૂર્ણ થતા તારીખ 26 થી 29 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગત રાત્રે કાર્યક્રમનો પ્રારંભ ચાન્સેલર મૃણાલી દેવી પુગાર તથા વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંઘના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંગીત કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ તો અત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.